આદર્શ વિદ્યા સંકુલ ડીસામાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા અંતર્ગત બીજા દિવસે સુંદર આયોજન કરાયું. ઉપસ્થિત મહાનુભાવોનું કરાયું વિશેષ સ્વાગત સાથે સન્માન. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યા સંકુલ ડીસામાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન શાળાના પ્રાર્થના ખંડમાં કરવામાં આવ્યું છે, જેમાં ઉચ્ચકોટીના વક્તાઓ દ્વારા વિવિધ વિષયો આધારિત ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય આપવામાં આવી રહ્યા છે, જેમાં વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે સોમવાર સાંજે 7:30 કલાકે સાહિત્ય સમાજ અને નાગરિક ધર્મ વિષય ઉપર કવિ વાર્તાકાર નવલકથાકાર વિવેચક સંપાદક અને કુમારચંદ્રક દલપતરામ એવોર્ડ વિજેતા કોલમ લેખન શ્રી હર્ષદભાઈ ત્રિવેદી પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને પ્રથમ દિવસના અધ્યક્ષ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી શ્રી ભરતદાન બી ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આજે બીજા દિવસે મંગળવારે સાંજે 7:30 કલાકે 3 વરદાન વિષય ઉપર પર્યાવરણ ઇજનેર નિષ્ણાંત અને કેનેડામાં ટેકનોલોજી કોલેજના પ્રોફેસર ડૉક્ટર જગદીશભાઈ બારોટ ઉપસ્થિત રહીને વક્તવ્ય આપ્યું હતું અને બીજા દિવસના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી શ્રી અને રઘુવંશી લોહાણા સમાજના આગેવાન ભગવાનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બંને મહાનુભાવોનું શાલ ઓઢાડીને આદર સંસ્કાર મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજા દિવસે તારીખ 11/1/2023ના બુધવારે સાંજે 7:30 કલાકે ગુજરાતનો બોલાયેલો ઇતિહાસ વિષય ઉપર પત્રકાર મધ્યપ્રદેશ સૂચના આયુક્ત શ્રી વિજય મનોહર તિવારી વક્તવ્ય આપશે. ત્રીજા દિવસના અધ્યક્ષ રજિસ્ટ્રાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાખ્યાનમાળાના સૌજન્ય શ્રી સુરેશભાઈ શાંતિલાલ કોઠારી છે. સંસ્કાર મંડળ અને શાળા કક્ષાએથી આ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન થયું છે. સૌને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.